પણ જીતેન્દ્રભાઈ તમને એવું નથી લાગતું કે વાલીઓ એક્ઝામમાં એના સંતાનોને મૂકવા જાય, 3 કલાક સુધી ઘણા વાલીઓ તો બહાર હોલની બહાર સ્કૂલની બહાર ઉભા રહે, વિદ્યાર્થી જે પરીક્ષાર્થી છે એને એટલું બધું એક એમ લાગે કે આખી દુનિયાની સમાજની કુટુંબની મારા મમ્મી પપ્પાની નજર આ મારા દેખાવો ઉપર છે, એમાં કઈ હવે રૂટીન અનધર એક્ઝામ એમ કરીને બધા વાલીઓ એવું ના કરી શકે કે હવે પ્રસંગની ઉજવણી થતી હોય એવી રીતે. તમે ટિપ્સ આપો સાહેબ. મારો એક્ઝામ્પલ કહો, મારો દીકરો શ્રીનારાયણ ગુરુ સ્કૂલ પેલી સ્કૂલ છે એમાં ભણતો હતો, 10માની એની પરીક્ષા હતી. મને એ પણ યાદ નહોતું રહેતું કે ક્યારે પરીક્ષા દેવા ગયો અને ક્યારે આવ્યો પાછો. પહેલી વાત, ક્યારે હું મૂકવા લેવાને મેં કોઈ પણ બાળકમાં ટેવ નથી પાડી. અને એનું રિઝલ્ટ સવારે આવ્યું ને હું બિઝી હતો, રાત્રે 10 વાગે ફોન કર્યો ઘરે, ત્યારે હું ભૂલી જ ગયો હતો કે એનું રિઝલ્ટ હતું. મારી વાઇફને બધું પૂછ્યું, મને કે તમે આજ કંઈ પૂછતા નથી, મેં શું પૂછવાનું તો કે આપણા દીકરાનું રિઝલ્ટ હતું. મેં તો હા એ તો ભૂલી ગયો, શું આવ્યું તો કે માથું તમારું પેલો સ્કૂલમાં પેલો નંબર આવ્યો. આખા ગામના ફોન આવી ગયા, એના પપ્પાનો ફોન રાત્રે આવ્યો કે શું થયું રિઝલ્ટ. હું એટલો બધો લાઇટલી લેતો અને એ છોકરો એટલો ટેન્શન ફ્રી ભણ્યો કે અત્યારે અમેરિકામાં ઇકોનોમિક્સનો પ્રોફેસર છે ન્યુયોર્કની અંદર. એને મેં ક્યારેય ટેન્શન નથી રાખવા દીધું, કારણ કે એને એટલું બધું સિરિયસલી લેતો જ નથી એમ બીજા મમ્મી પપ્પા લે છે. મેં એવી